નમસ્કાર ન્યૂઝ ફોકસમાં હું આપનું સ્વાગત કરું છું ન્યૂઝ ફોકસ શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી મોદીએ દેશવાસીઓને આપી નવા વર્ષની ભેટ ગરીબો ખેડૂતો વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે કરી મોટી જાહેરાતો ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલા ભરવાની દીધી ચેતવણી કૃષિ કિસાન ઉપજ અને આવાસ યોજના સહિતની પ્રધાનમંત્રીની ઘોષણાને વહલપતી વધાવતા દેશવાસીઓ બે હજારમંત્રી રાહત પ્રધાનમંત્રી તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીઓ પ્રદેશમાં શાસક સમાજવાદી પાર્ટીમાં વારંવાર નાટકીય વળાંક સુપ્રીમો મુલાયમસિંહ દ્વારા રામગોપાલ યાદવની ફરીથી પક્ષમાંથી હાકલપટ્ટી રાષ્ટ્રીય અધિવેશનને ગણાવ્યું ગેરબંધારણીય ગાંધીનગરમાં નવનિર્મિત સરપંચ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણીનો રણતંકાર બહુમતીથી ભાજપ વિજય બનશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ બે હજાર સત્તરના વાયબ્રન્ટ ગુજરાત માટે રાજ્ય સરકારની તૈયારી જોશમાં બાર દેશની ભાગીદારી સાથેના પંચ દિવસીય મહોત્સવ નો પ્રધાનમંત્રી કરશે પ્રારંભ વિશ્વભરના ઉદ્યોગપતિ ગુજરાત હિન્દુ સંવર્ધન સંરક્ષણમાં ગુરુ બ્રાહ્મણ સમાજ નું યોગદાન બહુમૂલ્ય દલિત સમાજની એકતા તેજાનંદ સ્વામીના આભારી ગણાવતા મુખ્યમંત્રી કલોલના આરસોડિયામાં યોજાયો એક હજાર આઠ બટુક નો પવિત્ર સમારંભ ભક્તિ ઇતિહાસ કલા સંસ્કૃતિ અને પ્રાકૃતિનો સમન્વય સમાન પાવાગઢ ચાંપાનેર પંચમહોત્સવનો પ્રારંભ હાલોલ પાવાગઢ વચ્ચે ચોપન કરોડના ફોર લેન માર્ગની ઘોષણાથી પ્રકૃતિ પ્રવાસનને મળશે વેગ અને દેશ અને દુનિયામાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત ભારત સહિત અન્ય દેશોમાં રંગારંગ કાર્યક્રમ અને ભવ્ય આતશબાજીથી બે હજાર સત્તરનું સ્વાગત ગુજરાતના વિવિધ ચર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષમાં પ્રજાલક્ષી યોજનાઓની જાહેરાત કરીને નવા વર્ષની ભેટ આપી હતી પ્રધાનમંત્રીએ પોતાના પ્રજાજોગ સંબોધનમાં દેશના નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી જે અંતર્ગત રૂપિયા નવ લાખ સુધીની હોમ લોનમાં વ્યાજમાં ચાર ટકાની છૂટ ગ્રામીણ વિસ્તારોમાં આવાસની સંખ્યા વધારવી તેમજ પ્રસૂતિ દરમિયાન મૃત્યુદર ઘટાડવા ગર્ભવતી મહિલાઓને રૂપિયાની સહાયનું કર્યું હતું વરિષ્ઠ નાગરિકો માટે સાત પચાસ લાખ રૂપિયાની જમા રાશિ પર દસ વર્ષ માટે વાર્ષિક આઠ ટકા વ્યાજ આપવામાં આવશે રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ વિમુદ્રીકરણના નિર્ણય બાદ દેશવાસીઓએ દાખવેલી ઈમાનદારીને બિરદાવી હતી और डिलीवरी टीकाकरण और पौष्टिक आहार के लिए छह हजार रुपये की आर्थिक मदद करेगी यह राशि गर्भवती महिलाओं के अकाउंट में ट्रांसफर की जाएगी अगले तीन महीने में तीन करोड़ किसान क्रेडिट कार्डों को रूपे कार्ड में बदला जाएगा किसान क्रेडिट कार्ड में एक कमी यह थी कि पैसे निकालने के लिए बैंक जाना पड़ता था अब जब किसान क्रेडिट कार्ड को रुपए कार्ड में बदल दिया जाएगा तो किसान कहीं पर भी अपने कार्ड से खरीद बिक्री कर पाएगा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની નાણામંત્રી અરૂણ જેટલી સહિત સર્વોચ્ચ નેતાઓએ પ્રશંસા કરી હતી ગૃહમંત્રી રાજનાથ સિંહે પ્રધાનમંત્રી કરેલી કલ્યાણકારી ઘોષણાઓ માટે ધન્યવાદ પાઠવ્યા હતા તો નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની જાહેરાતોથી આર્થિક પ્રવૃત્તિઓને સકારાત્મક વેગ મળશે વરિષ્ઠ નાગરિકોને એફડી પર ચોક્કસ રિટર્ન મળશે એ ઘણી સારી બાબત છે જેટલીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની જાહેરાતના કારણે જીડીપીમાં વધારો થશે અને કૃષિ લઘુ તેમજ મધ્ય ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે મંત્રી સુષ્મા સ્વરાજે પણ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું હતું કે પ્રધાનમંત્રીનો નિર્ણય વિકાસને વેગ આપનારો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા હરિયાણાના મનોહરલાલ ખટ્ટરે પણ પ્રધાનમંત્રીના નિર્ણયની પ્રશંસા કરી હતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પ્રજાની અપેક્ષા પર ખરા ઉતર્યા છે અને તેઓ સાચા અર્થમાં ગરીબોના મસીહા છે People who used to think that he's a messiah of the poor, it has been further consolidated and fortified by the actions he has announced today because the government is for the poor, the government is for the middle class, the government is for the downtrodden. That has proved beyond doubt today by the announcement made by the Honourable Prime Minister. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં વધારો થયો છે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર એક રૂપિયો અને ઓગણત્રીસ પૈસાનો વધારો થયો છે તેમજ ડીઝલના ભાવમાં લીટરે શૂન્ય પોઈન્ટ નવ્વાણું પૈસાનો વધારો કરવામાં આવ્યો છે આ નવો ભાવ વધારો આજે રાત્રે મધરાતથી લાગુ કરવામાં આવશે કાચા તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી કિંમતના પગલે તેલ કંપનીઓએ આ ભાવ વધારો કર્યો છે પ્રદેશના શાસક સમાજવાદી પક્ષમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે હવે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે સપા સુપ્રીમો રામ ગોપાલ યાદવને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે પાર્ટીના સુપ્રીમો સિંહ યાદવે રામ ગોપાલ યાદવ દ્વારા લખનઉમાં બોલાવવામાં આવેલા રાષ્ટ્રીય અધિવેશનને ગેરબંધારણીય ગણાવ્યું હતું મુલાયમ સિંહે કાર્યકર્તાઓને એક પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે આ અધિવેશન ગેરબંધારણીય છે હવે મુલાયમ સિંહ પાર્ટી પ્રમુખ તરીકે પાંચ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય અધિવેશન બોલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ શુક્રવારે પણ રામ ોપાલ તથા અખિલેશ યાદવને પક્ષમાંથી છ વર્ષ માટે દૂર કરવામાં આવ્યા હતા પરંતુ શનિવારે સુલેહ બાદ તેમને પરત લેવામાં આવ્યા હતા પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના હાઈ વોલ્ટેજ ડ્રામા હવે યથાવત છે પાર્ટીના નવા અધ્યક્ષપદે નરેશ ઉત્તમ પટેલની વરણી કરવામાં આવી છે મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલની વરણી કરી છે બીજી તરફ સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે સંમેલન બોલાવતા પાર્ટી સુપ્રીમો મુલાયમસિંહ યાદવે તેમને ફરીથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે મુલાયમસિંહે કહ્યું છે કે સમાજવાદી પાર્ટીનું રાષ્ટ્રીય સંમેલન પાંચમી જાન્યુઆરીએ મળશે વધુમાં આજના કહેવાતા સંમેલનમાં લેવાયેલા નિર્ણયોને ગેરકાયદેસર ગણાવ્યા છે વધુમાં આજના કહેવાતા સંમેલનમાં લેવાયેલા નિર્ણયોને ગેરકાયદે ગણાવ્યા છે આ પહેલા મુલાયમે એક પત્ર દ્વારા કાર્યકરોને આજના સંમેલનમાં સામેલ ના થવા અનુરોધ કર્યો હતો સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે ગોપાલને હાંકી કાઢવાના નિર્ણયને વખોડી કાઢ્યો હતો तो दुर्भाग्य जब जनता ने रामगोपाल जी को स्वीकार कर लिया फिर किसी को एक्सपेल करने का अधिकार नहीं है कोई कुछ करे सब कुछ निर्णय जनता लेती है हम तो जनता के, के हाथ में सब कुछ है और आज लाखों लोगों ने जब अखिलेश को राष्ट्रीय अध्यक्ष बना दिया तो फिर किसी को निकालने का अधिकार कहां रहेगी દરમ્યાન મળતી માહીતી પ્રમાણે સપા સુપ્રિમો મુલાયમ સિંઘે નરેશ અગ્રવાલ અને કિરણ નંદાને પણ માંથી સસ્પેન્ડ કરી દીધા છે આ મુદ્દે માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા કહ્યું છે કે સમાજવાદી પાર્ટીની ડ્રામેબાજી તેમની જૂની આદત છે પાંચ પરિવર્તન કે ઓર ભારતીય જનતા પાર્ટી સબસે આગે બળ રહે સમાજવાદી પાર્ટી માં જો નાટક હો રહે ડ્રામાબાજી पुराना आदत है तो भारतीय जनता पार्टी ए, यूपी में चाली रहे घमासाण मुद्दे ज्ञाव कि निष्फल मुख्यमंत्री अखिलेश यादव छवि ने चमकव पार्टी आई पेरवी करे अखिलेश यादव जी एक फ्लॉप मुख्यमंत्री हैं और अब क्योंकि जवाबदेही सपा की बनती है जनता के प्रति जो वायदे उन्होंने किए थे जो घोषणाएं दो में उन्होंने की थी उनमें पूरी तरह से अखिलेश जी हर मोर्चे पर विफल रहे हैं अब उनकी इमेज को कैसे चमकाया जाए उसके लिए ये योजनाबद्ध तरीके से हाई वोल्टेज ड्रामा सपा परिवार के अंदर चल रहा है उसमें सबकी अपनी सहमति है सबको पटकथा दी गई है और किस किस को क्या क्या बोलना है किस किस को क्या क्या करना है ये पूरी तरह से जनता को गुमराह करने के लिए मीडिया के वर्ग को गुमराह करने के लिए और ये तो उत्तर प्रदेश के लोगों का अपमान भी है आम उत्तर प्रदेश में जो झड़पे घटनाक्रम बदलाय से जोता स्थानिक जनता असमंजस में है कि क्या कौन आने क्यारे कोण ब्यूरो रिपोर्ट दूरदर्शन समाचार अहमदाबाद

એની આમદનીમાં માં વધારો થાય એ પ્રકારે કેટલીક છૂટછાટો એ આપી છે પરિપત્રો વિશેષ આવે છે પણ તમામ છૂટો મને એવું લાગે છે કે લોકોના જીવનમાં ખૂબ મોટો ફેરફાર એ કરવા જઈ રહ્યા છે આવનારા દિવસોમાં બે સત્તર માં વિધાનસભાની ચૂંટણીમાં બે તત્યાશ થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતીને ભાજપની સરકાર બનવાની છે આખે ન દેખાતું હોય નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નાકોડા ભૈરવ મિત્ર મંડળ દ્વારા આયોજિત ભક્તિ સંગીતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનશક્તિના સથવારે દિવ્ય ભવ્ય અને આધ્યાત્મિક ગુજરાતનું નિર્માણ કરવું છે તેમજ તેમણે જણાવ્યું હતું કે લોકો પશ્ચિમી અનુકરણથી નવું વર્ષ ઉજવે છે ત્યારે ગુજરાતે ગાંધી વિચારને અનુસરતા દારૂબંધી જેવા પગલા દ્વારા યુવા પેઢીને બરબાદ થતી અટકાવવાનું અભિયાન શરૂ કર્યું છે મુખ્યમંત્રીએ નવું વર્ષ ગુજરાતવાસીઓ માટે મંગલકારી બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી કલોલના આરસોડિયા ખાતે તેજાનંદ ધામ ખાતે આયોજિત ગુરૂ બ્રાહ્મણ સમાજના સામૂહિક સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિના વિસ્તાર સંરક્ષણ અને સંવર્ધન કરવામાં ગુરુ બ્રાહ્મણ સમાજનું યોગદાન મહત્વનું છે તેમજ તેમણે જણાવ્યું હતું કે તેજાનંદ સ્વામીએ દલિત સમાજની એકતા અખંડિતતા ટકાવી રાખવામાં સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું આ તકે પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી તેમજ અયોધ્યામે રામ યુવાનો કો કામ તે જણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ત્રણ થી વધુ યુવાનોને રોજગારી આપવાનું સુચારુ આયોજન સરકારે કર્યું છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી સપ્તાહે તારીખ 9 ના રોજ પ્રધાનમંત્રી મોદી વાઇબ્રન્ટ ગુજરાત બે ની સત્તરની નવમી શ્રૃંખલાનું કરશે બે માં માત્ર ગુજરાત રાજ્ય તરીકે શરૂ થયેલા વાઇબ્રન્ટ ગુજરાત બે નો નવમી શ્રૃંખલામાં આ વખતે બાર જેટલા દેશો પણ જોડાયા છે

એ સામાન્ય જનતા અને મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે આ વખતે બાર ભાગીદાર દેશો યુએસએ યુકે જાપાન નેધરલેન્ડ પોલેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા યુ સ્વીડન ડેનમાર્ક સિંગાપુર અને ફ્રાન્સ આ બાર ભાગીદાર દેશો બન્યા છે જ્યારે બે હજાર ત્રણમાં આપણે શરૂઆત કરી ત્યારે આપણે માત્ર રાજ્ય તરીકે હતા આજે બે હજાર સત્તરમાં આપણે વૈશ્વિક લેવલે પહોંચ્યા છીએ અને એમાં બાર દેશો ભાગીદાર બન્યા છે અમદાવાદમાં દલિત સેના એકમ દ્વારા શહેરના ગણેશનગર ખાતે એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં દલિત સમાજ માટે આખું વર્ષ પ્રશંસનીય કામ કરી ચૂકેલા દલિત અગ્રણી કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ભીમ એપના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દલિત સેના પ્રભારી મુકેશ ગુર્જરે આ તકે પ્રધાનમંત્રીએ ઘોષિત કરેલી ઘોષણાઓને બિરદાવી હતી આદરણીય પણ કાલે ઘોષણા કરી છે કે ભીમ એપના નામથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામથી જે યોજના ચાલુ છે એ ખૂબ જ છે અને ઘરે ઘરે જઈને એ લોકોને જે આપણે છે અને જે જે પણ સમસ્યાઓ છે ગુજરાતમાં હોય કે બીજા હોય આપણે એક ટીમ બનાવી નીકળીશું અને એના જે પણ પ્રાણ પ્રશ્નો એમના દલિતના ના માધ્યમથી આપણે એના ઉકેલ કરવા માટે અમે પ્રયત્ન કરીશું હા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે છ હજાર ની સહાય જે નક્કી કરેલી છે એ બરાબર છે અને એ આર્થિક રીતે દરેક ગરીબ મહિલાઓને ખૂબ જ મદદરૂપ થશે અને ગરીબ મહિલાઓ એનાથી દવા દારૂ મતલબ જે બી એમના ખર્ચ હશે એમને સારી રીતે સહાયરૂપ નિવડશે પ્રધાનમંત્રી સાહેબે જે ભીમ લોન્ચ કરી છે બાબા સાહેબના નામથી જે લોન્ચ કરવામાં આવી છે સારું છે બાબા સાહેબના નામ બાબતે એમને શ્રદ્ધાંજલિ કહેવાશે રાજકોટમાં ઉપલેટાના પ્રાંસલા ગામે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા ઓગણીસમી રાષ્ટ્રકથા શિબિર આયોજિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી તથા મિઝોરમના રાજ્યપાલ નિર્વય શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ રાજ્યના પંદર હજારથી વધુ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રને ઉચ્ચતમ વિકાસ તરફ પહોંચાડવા યુવાનો પૂર્ણપણે સક્ષમ છે મિઝોરમના રાજ્યપાલ નિર્ભય શર્માએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે દેશને ગૌરવવંતો ઇતિહાસ જાણવો જરૂરી છે તેમજ તેમણે વૈદિક મિશન અને સ્વામી ધર્મબંધુજીની રાષ્ટ્રની સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી આ શિબિરમાં એક લાખ અડસઠ હજારથી વધારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહભાગી થયા હતા

ભક્તિ ઇતિહાસ સંસ્કૃતિ કળા અને પ્રકૃતિના પાંચ તત્વોને ઉજાગર કરે છે આ પ્રસંગે ઉપસ્થિત માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારે હાલોલ પાવાગઢ માંચીનો રસ્તો ફોર લાઈન બનશે તેવી જાહેરાત પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ માટે ચોપન કરોડ રૂપિયા ફાળવ્યા છે રાજ્ય સરકારે એ મહોત્સવ માટે જિલ્લાના તંત્ર સાથે એમઓયુ પણ કર્યા છે અને એમને ત્રણ આકર્ષક રૂપ બેવેલિયન પણ ઉભા કરવામાં આવ્યા છે તેના દર્શન થઈ રહ્યા છે આ મહોત્સવથી પંચમહાલને ગુજરાત અને ગુજરાતની બહાર એક નવી ઓળખ મળશે અને આ વિસ્તારના જે લોકો છે જે કલાકારો છે એ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનું રોજગારીની એક વિશાળ તક મળશે વડોદરા ખાતે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તૃતીય રાષ્ટ્રીય હોમિયોપેથિક જાગૃતિ પરિષદનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે બોલતા ખેલ રાજ્યમંત્રીએ પોતાની હટીલી શરદીનો અસરકારક ઇલાજ હોમિયોપેથી દ્વારા થયો હોવાનું જણાવ્યું હતું કાઉન્સિલ ઓફ હોમિયોપેથી મેડિલીન સિસ્ટમ ઓફ ગુજરાત તથા હોમિયોપેથી વિવિધ કોલેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના ટ્રસ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે બોલતા ખેલ રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંશોધન પ્રવૃત્તિ વિશે યોગ્ય અભ્યાસ કરી જ્ઞાનને સર્વોચ્ય કક્ષાએ પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો ભારત સહિત દુનિયાભરમાં નવું વર્ષ બે હાજર સત્તરનું ધમાકેદાર સ્વાગત કરાયું હતું વિશ્વભરમાં લોકોએ પોતપોતાના આગવા અંદાજમાં નવા વર્ષને વધાવ્યું હતું રાત્રે બરોબર બાર વાગ્યાના ટકોરે ભવ્ય આતશબાજીનો નજારો જોવા માટે લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો ભારતમાં પણ દેશના પાટનગર દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં ઉજવણી દરમિયાન અનિચ્છ્ય ઘટના ન બને તે માટે સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આજથી શરૂ થયેલા નવા વર્ષને ખ્રિસ્તી ભાઈ બહેનોએ ચર્ચમાં પ્રાર્થના કરીને આવકાર્યું હતું અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા મેથોડિસ્ટ ચર્ચમાં નવ વર્ષ નિમિત્તે પ્રાર્થનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પરને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી મેથોડિસ્ટ ચર્ચના ફાધર રોલય ઠાકોરે જણાવ્યું હતું કે નવા વર્ષમાં એકતા અને ભાઈચારો વધે તેવી અમે સાથે મળીને પ્રાર્થના કરી છે સુરત ખાતે આવેલા ચોકબજારના સિએનાઈ ચર્ચમાં નાતાલ તથા નવા વર્ષના ઉપક્રમે સન સોળસો નું બાઇબલ દર્શનાર્થે મૂકવામાં આવ્યું હતું નવા વર્ષ નિમિત્તે ખ્રિસ્તી ભાઈ બહેનોએ આ ઐતિહાસિક બાઇબલના દર્શન કર્યા હતા સન તૈયાર થયેલું આ જેમ્સ વર્ઝનનું બાઇબલ છે અને તેના એક હજાર પૃષ્ઠ છે આ બાઇબલનું વજન પંદર કિલોગ્રામ છે અને આ બાઇબલ લખાયું તે સમયગાળો સોળસો વર્ષનો માનવામાં આવે છે આટલા લાંબા સમયગાળા છતાં બાઇબલની એક સૂત્રતા જળવાયેલી છે અને આ ચ આ ચર્ચમાં હું ગુરુ તરીકે સેવા આપું છું નો તરજુમો હાલમાં તો બધી જ ભાષાઓમાં ઉપલબ્ધ છે પણ સૌથી પહેલું બાઇબલ હિગુમાં હતું અને ત્યાર પછી ગ્રીકમાં એનું ટ્રાન્સલેશન થયું અને ભારતમાં જો પહેલું ટ્રાન્સલેશન થયું હોય તો એ બંગાળી ભાષામાં થયું હોય અમારા મારા ચર્ચની અંદર એક બહુ જૂનું બાઇબલ છે આ ચર્ચ ને બસો વર્ષ પૂરા થવા આવ્યા છે અને તે અગાઉ એટલે કે અઢીસો ત્રણસો વર્ષ જૂનું આ બાઇબલ હશે આ બાઇબલ લંડનમાં છપાયેલું બાઇબલ આજે સૌ ખ્રિસ્તી ભાઈ બહેનોનું નૂતન વર્ષ બેસતું વર્ષ છે આજથી ઈસવીસન બે હજાર સત્તરનો પ્રારંભ થયો છે પચીસ ડિસેમ્બર નાતાલ પર્વથી શરૂ કરી એક જાન્યુઆરી સુધી સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો નાતાલ ઉલ્લાસનું પર્વ મનાવે છે ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવામાં આવે છે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં કેથલિક સંપ્રદાયના લોકો દ્વારા લોયલા ચર્ચ ખાતે પ્રભુ ઈસુની પ્રાર્થના અને આરાધના કરવામાં આવી હતી સમય જીવન પ્રભુ ઇસુ આપેલી ભેટ છે તેથી સૌએ પ્રભુ ઈસુનો આભાર માની એકબીજાને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના સન્માન માટે એક અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો રેસ્ક કોર્સ ખાતે સેલ્ફી વિથ સફાઈ કે સિતારે કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરના કમિશનર જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ સહિત ચાર હજાર જેટલા લોકો જોડાયા હતા અને રાજકોટ શહેરને સ્વચ્છ રાખતા કામદારો સાથે સેલ્ફી હતી મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના નાગરિકો આ સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરે તેવો અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકાના બંછાનિધિ પાનીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે શહેરને રાત દિવસ સફાઈ દ્વારા સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું સન્માન થાય અને લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃતિ કેળવે તે માટે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં રાજકોટ વાસીઓ સ્વચ્છતા જાળવવામાં સાથ આપે તેવી આશા વ્યક્ત કરી હતી શહેરને સ્વચ્છ રાખે છે એ સફાઈ કામદાર હોય છે અને એનું કામને બિરદાવવા માટે અને એમને સોમાન આપવા માટે અમને એના સાથે સેલ્ફી પાડીને પોતે એમના સાથે સહભાગી થવા માટે આ એક સેલ્ફી વિથ સફાઈ કામદાર એટલે સફાઈ કામદાર જેવા સિતારાઓ જોડે એક સેલ્ફી રાખવાનો એક કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાએ અન્ય સંસ્થાઓ સાથે રહીને શરૂ કર્યા છે ખરેખર સફાઈ કામદારને જે પ્રતિષ્ઠા જે સન્માન છે એ સન્માન એમને મળી રહે અને એ પોતાના કામ કરવા માટે લોકો આખા શહેર અને તમામ નાગરિકો એના સાથે છે એવું એક મેસેજ સંદેશો આપવા માટે આ એ કાર્યક્રમ નક્કી કર્યું છે સ્વચ્છતા તમામનું કામગીરી છે એટલું કર્તવ્ય છે જેટલું એમનું છે એ રીતે એક મેસેજ જે પહોંચાડવા માંગીએ છીએ અભ્યાસ માટે સારા પ્રદર્શન માટે માતા પિતા તથા શિક્ષકો દ્વારા સતત તાણમાં રહેતા બાળકોના પ્રશ્નોના નિવારણ અંગે નવસારી ખાતે એક પરિસંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો બાળકોની સ્વતંત્રતા અને જવાબદારીની તરફેણ કરતી ઓએસએસ સંસ્થા દ્વારા શૈક્ષણિક રેલીની સાથે બાળકો તથા વાલીઓ વચ્ચે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ તથા શિક્ષકોએ બાળકોના ઉછેર અંગે મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા બાળકોને અભ્યાસ સહિતની નવતર બાબતો માટે પ્રોત્સાહિત કરવાનો આ રીતે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે ચારણ સમાજના સોનલ માતાની ચોરાણુંમી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી આ નિમિત્તે સોનલ મંદિરના પટાંગણમાં પંદરસો જેટલા ચારણ લોકોએ દર્શન કર્યા બાદ પ્રસાદ તરીકે સમૂહ ભોજન લીધું હતું તેમજ પોતાની આગવી ચારણ શૈલીમાં ભજન તેમજ રાસની રમતટ બોલાવી હતી ચારણ શ્રદ્ધાળુઓ દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આ પ્રમાણે સોનલ જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વર્ષ બે હજાર સત્તરની શરૂઆત પર દેશવાસીઓને શુભકામના પાઠવતા લખ્યું છે કે આ નવું વર્ષ આપના જીવનમાં સ્વાસ્થ્ય સુખ અને સમૃદ્ધિ લાવે ઉપરાંત પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેની તસવીરો શેર કરી હતી મુખ્યમંત્રી ગુજરાતના ટ્વિટર પેજ પર ગાંધીનગર શરૂ ફ્રી વાયફાઈ સેવાની માહિતી આપતો આ વીડિયો ટ્વીટ કરાયો છે જેમાં ફ્રી સાથે શહેરમાં શરૂ થઈ રહેલી સ્માર્ટ સેવાઓની માહિતી આપવામાં આવી હતી સ્માર્ટ સિટી મુખ્ય છ સ્માર્ટ સેવાઓની થઈ ગઈ છે સ્માર્ટ શરૂઆત સ્માર્ટ ડેટા કનેક્ટિવિટી આઈપી બેઝ સર્વેલન્સ સિસ્ટમ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગ ડિજિટલ સાઇનેજ વિથ એન્વાયરમેન્ટલ સેન્સર્સ અને સ્માર્ટ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને આ સાથે જ ગાંધીનગર બન્યું છે દેશનું પહેલું વાયફાઈ સિટી ગાંધીનગર સ્માર્ટ કમ્યુનિકેશન એક એવું શહેર જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર લોકોને નવા વર્ષની શુભકામના પાઠવતા લખ્યું છે કે મારા દુશ્મનો સહિત આપ સૌને નવા વર્ષની શુભકામના ઉલ્લેખનીય છે કે દરેક ઓપિનિયન પોલના નકારાત્મક પરિણામો હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે બે હજાર સોળમાં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી ક્રિકેટર મોહમ્મદ કે ટ્વિટર પેજ પર સૂર્ય નમસ્કાર તસવીરો શેર કરતા લખ્યું છે કે વ્યાયામ કોઈ પણ હોય સૂર્ય નમસ્કાર કે જીમ એનો ધર્મ સાથે શું સંબંધ એ દરેક ને માટે લાભદાયી છે ત્યારબાદ કેફ ની ટ્વીટ પર હજારો લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી કેટલાકે ટીકા કરી હતી તો કેટલાક પ્રશંસકોએ આ વાત સમર્થન પણ કર્યું હતું નવવર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રીએ કરેલા પ્રજાજોગ સંબોધનનો આ વીડિયો યુટ્યુબ પર બીજા નંબરે ટ્રેન્ડ થઈ રહ્યો છે પ્રધાનમંત્રીના ઓફિશિયલ યુટ્યુબ પેજ પર પબ્લિશ થયેલો આ વીડિયોને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે વિમુદ્રીકરણ માટે લોકોએ આપેલા અભૂતપૂર્વ સહકાર બદલ પ્રધાનમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તેમજ ખેડૂતો અને મહિલાઓ માટે કેટલીક પ્રજાલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્ક થી ઋષિકુમાર પંડ્યા નો રિપોર્ટ તો અત્યારે ન્યૂઝ ફોકસ માંથી અમને રજા આપશો નમસ્કાર શુભરાત્રી